મંત્રો ધ જ્ઞાનધારાના પ્લેટફોર્મ પર તમામ આધ્યાત્મિક મિત્રોનું સ્વાગત છે. પરમ પ્રભુ પરબ્રહ્મ ને પ્રણામ. જે અસ્તિત્વ માત્ર મૂળ સ્ત્રોત રૂપ અધિષ્ઠાન તથા સાર તત્વ રૂપ છે, અંતિમ લક્ષ્ય તથા સાર્થકતા અને વળી આરંભ મધ્યમ તથા અંતમાં પણ છે. તમારી ભીતરના સાચા અંતરતમ અંતરાત્માને મારા નમસ્કાર. પ્રભુ સર્વત્ર હાજર હાજર છે. તમે અક્ષરશઃ સંપૂર્ણપણે ઈશ્વરમાં છો. એ સ્થળમાં અસીમ, કાળમાં અનંત અને સમયને પેલે પાડ છે, એટલે આપણે પણ એનામાં જ હસ્તી ધરાવીએ છીએ, એનામાં જ વસીએ છીએ, એનામાં જ ગતિ કરીએ છીએ અને એનામાં જ આપણું હોવાપણું છે. એ અંદર પણ છે અને બહાર પણ છે, એ આપણું સાર સર્વસ્વ છે. હકીકતનું ભાન થાય તે આધ્યાત્મિક જીવનનો પ્રારંભ છે અને આ સત્યની નિત્ય સંવર્ધિત સભાનતા સતત જીવવું એ આધ્યાત્મિક જીવનનું યથાર્થ સાર તત્વ છે. માણસ જ્યારે પોતાના વિશે આ તથ્યને ઓળખવા લાગે છે, ત્યારથી એની આધ્યાત્મિક જાગૃતિ વધવા લાગે છે અને તેનું આધ્યાત્મિક જીવન સક્રિય તથા પ્રગતિકારક બને છે. માણસના આધ્યાત્મિક જીવનની સર્વોચ્ચ ઉત્તંગતા આ અનુભૂતિ મેળવવામાં તથા એમાં સ્થિર થઈ જવામાં છે. જ્યાં સુધી માણસ જે કાંઈ જુએ, સાંભળે, સૂંઘે, ચાખે, અડે કે અનુભવે, વિચારે, તે કાંઈ પરમતત્વ નથી પરંતુ આ બધામાં કશુંક અપરિવર્તનશીલ તત્વ પડ્યું છે તેવું અનુભવે, ત્યારે જ તેની શોધનો પ્રારંભ થાય છે. સત્ય અને મિથ્યાત્વ વચ્ચેનો વિવેક એ આધ્યાત્મિક જીવનનો આરંભ છે. બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. કેવળ બ્રહ્મ જ સત્ય છે, જગત આખું મિથ્યા છે, અવાસ્તવિક છે, જેવું દેખાય છે તેવું નથી. બ્રહ્મ અભ્યાસ અને બ્રહ્મ ચિંતન એ જ આધ્યાત્મિક જીવનનું સાર તત્વ છે અને નિયમિત નિધિધ્યાસ દ્વારા સર્વમ ખલિદમ બ્રહ્મ, આ બધું એ સાચે જ બ્રહ્મ છે. આ હકીકત એ આધ્યાત્મિક જીવનની અંતિમ પરાકાષ્ઠા છે. આપણા પૂજ્યપાદ ગુરુદેવે જાગૃત થવા માટે, જ્ઞાન પ્રાપ્તિ માટે વિશાળ કાય કાર્યો કર્યા છે. આ સત્યને પ્રગટ કરવું આધ્યાત્મિક સાહિત્ય પણ રચ્યું છે, જે આપણને આ મહાન સત્ય આત્મસાત કરાવે છે અને આ સત્ય અનુભવવાની પ્રેરણા આપી સતત જ્ઞાન બુદ્ધિ કરાવતું રહે છે. વળી આપણને ચિરંતર આશીર્વાદ મળે છે, તે માટે આપણને આ મહાન અનુભૂતિનું વરદાન પણ આપે છે. આપણા પ્રાચીન ઋષિ મુનિઓએ આપણને સૌને ભારપૂર્વક ઉત્કટતાથી પોકાર્યા, કહ્યું છે કે ઉઠો, જાગો અને પ્રભુને પામો. આપણને સૌને પ્રકાશ મેળવવામાં સફળતા મળે અને પ્રભુ આપણને મૃત્યુમાંથી અમરતા તરફ શાશ્વત જીવન ભણી દોરી જાય, એવી જ પ્રાર્થના સાથે તમારો સહાયક મિત્ર ડૉક્ટર ભાવિક અસવાદિયા અનુમતિ માગે છે. આગલા એપિસોડમાં ફરી એકવાર નવા વિચાર સાથે મળીશું. ત્યાં સુધી સૌનું શુભ થાવ, સૌનું મંગળ થાવ.